हेलो फ्रेंड, वेलकम टू OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરીશું વડાપ્રધાન સહાય યોજના વિશે। જે યોજના અંતર્ગત બાળકોને રૂપિયા 10 લાખની સહાય આપવામાં આવશે। તો આ યોજનાનો લાભ છે તે કોને મળવા પાત્ર થશે, યોજનાનો લાભ છે તે કેવી રીતે મળવા પાત્ર થશે, તે તમામ માહિતી એક જ વિડિયોમાં મેળવશું। વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો। चैनल में नवा हो तो अवश्य चैनल ने सब्सक्राइब कर दो। तो चलो मित्रों, वीडियो की शुरुआत करिए। सौथी पहला बात करीशू आ योजना नो लाभ कोने मळवा पात्र थशे। तो कोरोना में अनाथ थयेला बाळकोने आ योजना नो लाभ मळवा पात्र थशे। वडाप्रधान सहाय योजना अंतर्गत हाल 54 बाळकोने आ योजना नो लाभ मळवा पात्र थशे अने दरेकना बैंक खाता में वन टाइम रूपया 10 लाख चूकवामां आवशे। सहायनी रकम छे ते क्रमशः बाळकोना बैंक खाता में जमा करावामां आवशे। વધુ માહિતી મેળવીએ તો કોરોના કાળમાં માતા પિતા ગુમાવી અને અનાથ થયેલ બાળકો છે, તો તેવા બાળકોને પીએમ કેર યોજના અંતર્ગત રૂપિયા 10 લાખની સહાય આપવામાં આવશે। અને મિત્રો, આ જે જાહેર કરાયેલી વન ટાઈમ 10 લાખની યોજના છે, તો તેની જે સહાયની રકમ છે તે આજથી જ બાળકના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। હાલ અત્યારે 54 બાળકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। 54 બાળકોના બેંક ખાતા ખોલાવવામાં આવ્યા છે અને તેમની પાસબુક છે તે પણ બાળકોને આપવામાં આવેલ છે। કલેક્ટર અરુણ મહેશબાબુ દ્વારા વધારે માહિતી આપવામાં આવેલ હતી કે સરકારી યોજના પ્રમાણે દરેક બાળકોની ચકાસણી કરવામાં આવેલ હતી અને હાલ અત્યારે 54 બાળકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવેલ છે અને આ બાળકોના બેંક ખાતા પણ ખોલાવવામાં આવેલ છે। અને આ જે ખાતા ખોલાવવામાં આવેલ છે તેમાં સીધી જ સહાયની રકમની જે ચૂકવણી છે તે આજથી જ શરૂ કરવામાં આવશે। જેમ જેમ ગ્રાન્ટ આવતી જશે તેવી જ રીતે બાળકોને સહાયની રકમ છે તે આપવામાં આવશે। એટલે કે જેમ જેમ ગ્રાન્ટની રકમ આવતી જશે તેવી જ રીતે સહાયની રકમ છે તે બાળકોના બેંક ખાતામાં જમા થતી રહેશે। તે ઉપરાંત આવા બાળકોને શિક્ષણ ફી છે તે સિવાય અન્ય સરકારી લાભો છે તે પણ સરળતાથી મળી રહે તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી થશે। અને આવા બાળકોની જે સંભાળ તેમના જે વાલીઓ છે તેના દ્વારા રાખવામાં આવે છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવશે। હાલ ખાતા ખોલાવવામાં આવ્યા છે અને સહાયની રકમ જેમ જેમ આવતી જશે તેવી જ રીતે દરેક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે। હાલ મિત્રો ખાતા ખોલાવેલ છે અને તેમાં રકમ છે તે ઝડપથી જમા કરાવવામાં આવશે। પરંતુ મિત્રો, અહીં એક માહિતી તેમણે આપેલ હતી કે બાળકોને છે તે પૂરા 10 લાખને બદલે તેમને જે રીતે જરૂરિયાત છે તે પ્રમાણે નાણાં આપવામાં આવશે। તો મિત્રો, વડાપ્રધાન સહાય યોજના અંતર્ગત કોરોનામાં જે બાળક અનાથ થયેલ છે તો તે બાળકને આ યોજનાનો લાભ આપી રૂપિયા 10 લાખની ચૂકવણી કરવામાં આવશે અને હાલ અત્યારે 54 બાળકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ।